हमारा हाथर दर दे मैं। नमस्कार मित्रों, हूँ छू दलाल भाई। अमरी यूट्यूब चैनल पर बधा नु हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, आज आप बात करवाना छी संगीत विषय। जी हाँ मित्रों, गुजराती संगीत एवं संगीत के जेने सांभळी सूर अने ताल बे बोली जाए। मित्रों, आगळ नो वीडियो शुरू करूँ ई पहेला बधा संगीत ना शौकीन ने नम्र विनंती छे के आ वीडियो नो हेतु फक्त ने फक्त मनोरंजन माटे बनावामां आव्यो छे। तो कोई खोटू लगाड़वू नहीं અને કોઈ ઉડતું લેવું નહીં, બાકી તો આ કપડાં કહેવાય ભાઈ થાય એને પહેરી લેવા। તો મિત્રો, આપણા ગુજરાતી સિંગર સામાન્ય નથી હોતા, ઈ રોવે ને તોય આમ રોવે, જોવો। પણ ક્યારેક ક્યારેક થોડાક નટખટ પણ થઈ જાય છે। તો મિત્રો, આજે આપણે એવા જ કંઈક નટખટ સરારતી અને દિલ તોડી નાખે એવા ગીતો સાંભળવાના છે ભાઈ। તો બની શકે ગીત સાંભળ્યા પછી તમારા દિલમાં કાણા પડી જાય, બની શકે તમારા કાનમાંથી લોહી નીકળી જાય, અને બની શકે તમારા ફોનના સ્પીકર પણ ફાટી જાય। તો તમે તમારી જવાબદારીએ જોવું ભાઈ। તો હાલો કાંઈ પણ મોડું કીધા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ। હો ભગવાન તું એવું કર, મારી જાનું મને ભૂલી જા। અરે તમે કાંઈ ઉપાધિ કરો માં યાર, ભગવાન ને કાંઈ કરવું પડે નથી, તમને એમ નેમ ભૂલી જાય। અને ભૂલી જઈને ભાઈ તમારા લખણ એવા હોય તો હાલો ઈ વાતે જવા દો, પણ હકીકત હાસું બોલજો, તમારી જાનું વતન હતી ના, મને માનવામાં નથી આવતું ભાઈ। આ દુનિયામાં એવું બધું તો કોણે પાપ કીધું છે કે તમારી જાનું બનીને એની સજા ભોગવવી પડે? અહીંયા અમારો એની મને નંબર લાગતો નથી, અને તમે સારું સારું વીણીને ખાઈ જાવશો। ક્યારેક ક્યારેક તો મને એમ થાય ભાઈ કે આ પૃથ્વી ઉપર આપણે તો ધક્કો જ ખાધો છે। હે ભગવાન, ઉપાડી લે ભાઈ તું મને, અહીંયા આપણે અહીંયા રહેવાનું જ નથી થતું, મને ઉપાડી લે તું। મને નહીં ભાઈ, આ સારું સારું વીણીને ખાઈ જાય અને આ બધા એને ઉપાડ ભાઈ, જે સારું વીણીન વીણીને ખાઈ જાય ને એનું ઉપાડ, આપણે તો હજી ઘણી વાર છે ભાઈ, સોરી હો ડિસ્ટર્બ કર્યા ભાઈ। ઉહુ નાહા નિરાયતે કરજો ને ભાઈ, પેલા ગાવાનું ચાલુ કરો ને યાર। જ્યારે તારી યાદ આવે છે દિલ લોયના આંસુ રડે છે। અરે વાહ, લોયના આંસુ, શું વાત છે ભાઈ। તમે એક કામ કરો ને ભાઈ, તો એકાદી બ્લડ બેંક ખોલી નાખો ને, ના તમે રોયા રાખો ને, લોકોને મદદ મળતી રહે ને ભાઈ, તમે તો રોવડાવવાની જવાબદારી મારી। મને તો એવું લાગે છે ભાઈ, આ ભાઈને મારા વિડીયો જોઈને જ 2-3% લોહી ઘટી જા, એટલે ટૂંકમાં લોહી ના આંસુ, સમજી ગયા ને? સમજી ગયા હોય તો હાલો હવે આગળનો વિડીયો જોઈ। મતલબ કાઢે છે તને કોમ પડે છે ત્યારે મન યાદ કરે છે। તો કામ પડે ત્યારે જ યાદ કરાય ને ભાઈ, એમનેમ તો તમે યાદ કર્યા જેવા નથી ના, 2-3 થી નીંદર ન આવે, નાના છોકરાઓને તાવ આવી જાય ને વિસારમાં પડી જાય કે હાડું આ એલિયન અહીંયા કઈ રીતે આવ્યું। તો હાલો ભાઈ, હવે આ ભાઈને આપણે મૂકી સાઈડમાં, નકર વરી પાછા હવે આના કણ ઘટી જા, એક તો આ ડેન્ગ્યુનો વાયરો હાલે છે। તો હવે હું તમને મળાવું એના માસિયાર ભાઈને, એટલે કે ગુજરાતી ટોની કક્કરને। તો જોવો એનો વિડીયો। ભજીયા મારે ખાવા, ભજીયા હરે પટ્ટી મરચા, બસ ઠંડીમાં મારે ખાવા છે, ખાવા છે હા, મને ભાવે ઠંડીમાં ગરમા ગરમ ભજીયા, આજે તો મારે ખાવા છે, ખાવા છે હા। ભાઈ તમે માનો કે ન માનો, પણ આ ભાઈને હું સાંભળું ને ભાઈ, એટલે મને કાયદેસર એમ લાગે કે ટોની કક્કર જ પેનમાં આવ્યો છે ના, રીધમ બીધમ ને લિરિક્સ ની તો મા બેન એક કરી નાખી। ફરીથી સાંભળો એક વાર વિડીયો। ભજીયા મારે ખાવા, ભજીયા હરે પટ્ટી મરચા, એટલે ભાઈ તું ખા ભજીયા, પણ ધ્યાન રાખજે નકર હવાદ હવાદમાં સંડાસમાં થઈ જા ગજીયા। ના હું નથી બીજું કોક છે મારી જેવું, કોણ છે આ, કોણ છે આ મારી જેવા, કોણ છે આ। જો ભાઈ આમાં તો બસ ખાલી હું તને એક જ વાત કહીશ, એ તારા જેવું કોક છે ને એમાં તારો કાંઈ વાંક નથી। જ્યારે હું વાંચવા બેસું મારું મન મને બોલે કાલે 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 કાલે, જ્યારે તું મને હામો મળે ત્યારે મારો હાથ બોલે કે મારી મારી પાડી દઉ તને 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 તને
બાવા મારે ખાવા જાડા ચૂના વાળા કાલ ના માવા નથી ખાધા મેં કોઈક માવો મને આપો 135 વાળો માવા વગર હવે નહીં રેવાશે વાહ ભાઈ વાહ માવાની વાત કરીને તો તે મારું દિલ જીતી લીધું યાર હાલો હવે આપણે માવો ખાઈ આવીને આપણી સહન શક્તિ હવે હાવ પૂરી થઈ ગઈ છે ભાઈ અમુક સંગીત હોય ને ભાઈ તમે સાંભળો ને તો તમારા મગજનો તણાવ ઓછો કરે પણ મારા હા માં હેમ્બળું ને માથું ચડી ગયું છે ભાઈ હવે આપણાથી સહન થાય એમ નથી અને ઓનેસ્ટ રિવ્યૂ ભાઈ આ કોઈ જાતનું બેડ પ્રમોશન નથી હો ઓનેસ્ટ રિવ્યૂ દઉં છું કે જે બીજા ભાઈ હતા ને આપણા ટોની કક્કડ એ કંઈક હારા હતા પહેલાં કરતા એનામાં કંઈક ક્રિએટિવિટી હતી બાકી પહેલાંની તો હવે વાત જ જવા દો ભાઈ હાલો હું માવો ખાઈ આવું તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કયો ભાગ બધાથી વધુ ગમ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા લોકો મારો વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો ભૂલ્યા વગર અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આપણે 50,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે 50,000 સબસ્ક્રાઈબર ઉપર આપણે ક્વેશ્ચન આન્સરવાળો એક વિડીયો બનાવવાનો છે જેમાં તમે મને કોઈપણ ક્વેશ્ચન પૂછી શકો છો તો અત્યારે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો મળીએ છીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી હવે ડૈરાને રામ રામ જય શ્રી રામ જય શ્રી રામ દો ભાઈઓ શેર બનો જવાબ દો ના શેર બન શકો તો શેર કરો દબા કે શેર કરો